विद्यार्थी मित्रों धोरण छ विषय गणित प्रकरण दस मापन एनी अंदर आपणे स्वाध्याय 10.1 नो प्रश्न 7 सुधी जोयो हतो। हवे आपणे प्रश्न 8 जोईए। प्रश्न 8 छे जेनी दरेक बाजुनुं माप 8 मीटर होय तेवा नियमित षटकोणनी परिमिति। मित्रों नियमित षटकोण एटले के नियमित षटकोण ने छ बाजू, षटकोण एटले के छ बाजू होय अने दरेकना माप केवा होय सरखा। सरखा छे कारण एटलू ज के ए नियमित षटकोण छे। केवो षटकोण छे? नियमित षटकोण छे। माटे दरेकना माप केवा छे? सरखा छे। नियमित षटकोणनी परिमिति, नियमित षटकोणनी परिमिति 6 गुणिया बाजूनुं माप केटलुं छे? 8 मीटर। 6 × 48 मीटर एनी परिमिति थाय। तो आ रीते मित्रों तमे परिमिति नियमित षटकोणनी शोधी शको। त्यारबाद 20 मीटर परिमितिवाळा चोरसनी बाजूनुं माप शोधो। तो आ रीते 20 मीटर परिमितिवाळा एटले के परिमिति बराबर 20 मीटर अने बाजूनुं माप आपणे शोधवानुं छे। तो 20 मीटर परिमिति होय तो चोरसनी परिमिति शोधवानुं सूत्र छे 4 × लंबाई, कारण के चोरसनी चारे बाजू केवी होय? सरखी होय। हवे अहीं 20 4 × लंबाई, अहीं 4 लंबाई जोड़े गुणाकारमां छे बराबरनी आ तरफ आवे तो ભાગાકારમાં 20/4 બરાબર લંબાઈ, 4 × 4 × 4 = 20 એટલે કે લંબાઈ બરાબર 5 મીટર। મિત્રો ધ્યાન રાખવાનું કે સવાલ જેનામાં પૂછ્યો હોય જવાબ એ જ એકમમાં આપવાનો રહેશે, બરાબર છે। નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેન્ટીમીટર છે તો તેની દરેક બાજુની લંબાઈ। तो मित्रों आवी ज रीते पंचकोण ने केटली बाजू होय? 5। पंचकोण ने 5 बाजू होय, केटली बाजू होय? 5 बाजू होय। बीजो के तेनी परिमिति आपणने आलेली छे 100 सेंटीमीटर, बराबर छे ने। तो हवे पंचकोणनी परिमिति बराबर 5 × बाजू, परिमिति 100 × 5 × बाजूनी लंबाई, 5 × में छे बराबर नी आ तरफ जाए तो भागाकार में, एटले के 100/5 बराबर बाजू, 5 × 5 = 20 × 5 = 100। तेथी बाजूनुं माप केटलुं छे? 20 सेंटीमीटर। तो आ रीते आपणे शोधी शकीए। मित्रों त्यारबाद छे दोरीना टुकड़ानी लंबाई 30 सेंटीमीटर छे। जो आ दोरीनो उपयोग एक चोरस, एक समबाजु त्रिकोण अने एक नियमित पंचकोण रचवा माटे करवामां आवे तो दरेक आकृति माटेनी लंबाई केटली थशे? तो आनी अंदर હવે એક ચોરસ દોરીને ટુકડાની લંબાઈ કેટલી છે? 30 સેન્ટીમીટર, બરાબર છે। દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર। હવે પહેલું શું બનાવવાનું છે આપણે એનામાંથી? તો એક ચોરસ
એટલે કે આ થઈ દોરીની કુલ લંબાઈ, એટલે કે જે પણ વસ્તુ બનાવી હોય એની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે પરિમિતિ આપણને આલેલી છે 30, બરાબર છે, બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ એટલે કે 30/4 બરાબર લંબાઈ. તો લંબાઈ બરાબર આપણને કેટલી મળશે? તો 7.5 સેન્ટીમીટર. મિત્રો, 15 ના અડધા 30 થાય અને 30 ના અડધા 7.5 એટલે 7.5 સેન્ટીમીટર અહીંયા સીધે સીધું દર્શાવ્યું છે. તો મિત્રો, એવી જ રીતે એક ત્રિકોણ સમબાજુ છે, તો સમબાજુ ત્રિકોણને 3 બાજુ અને સમબાજુ એટલે કે તેની દરેક બાજુ કેવી? સરખી. તો 3 ગુણ્યા બાજુની લંબાઈ એ રીતે આપણું મળી જશે. એવી જ રીતે એક નિયમિત ષટકોણ રચવા માટે ષટકોણને કેટલી બાજુ હોય? 6. તો 6 પરિમિતિ તો આની આ જ રહેશે, 30 સેન્ટીમીટર. સમજ પડી મિત્રો? તો 6 વડે ભાગી નાખશો તો આપણો જવાબ આવી જશે. એવી જ રીતે એક ત્રિકોણની 2 બાજુઓના માપ 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર છે. જો ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? મિત્રો, પ્રશ્ન 12 જોઈએ આપણે કેવી રીતે થશે. તો અહીંયા આપેલું છે કે એક ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી છે? 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર. અને ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું છે, પરિમિતિ આલેલી છે, બરાબર છે. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુ, અથવા તો 3 ગુણ્યા બાજુ જો સમબાજુ ત્રિકોણ નથી તો બાજુ વત્તા બાજુ. મિત્રો, સમબાજુ નથી એટલે, બરાબર છે. હવે પરિમિતિ આપણી પાસે કેટલી છે? 36. હવે એક 12 સેન્ટીમીટર, બીજું 14 સેન્ટીમીટર અને ત્રીજાનું માપ ખબર નહીં તો આપણે x ધારી લઈએ. 36 બરાબર 12 ને 14 કેટલા થાય? 26 વત્તા x. વત્તા 26 આ તરફ જાય તો -26 બરાબર x. તેથી x બરાબર 10 સેન્ટીમીટર. આ થયું આપણું જે ત્રીજી બાજુ હતી ત્રિકોણની એનું માપ. આ રીતે આપણે તેને શોધી શકીએ. આ આપણો પ્રશ્ન 12 હતો. હવે આગળ જોઈએ તો એક ચોરસ બગીચાનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ ખરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? તો મિત્રો, ચોરસની શું શોધવી પડે? વાડ કરવાની છે એટલે ચોરસની બાજુની ફરતે જ કરવાની હશે. આ રીતે ચોરસ હોય તો ચોરસની બાજુની ફરતે જ વાડ કરવાની હશે બગીચાની. એટલે બાજુનું માપ કેટલું છે? 250 મીટર. તો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 250 મીટર. 25 ચોક 100, 1000 મીટર. હવે વાડને ફરતે વાડ કરવાનો ખર્ચ 1 મીટરના ₹20. તેથી 1000 મીટરના કેટલા? 1000 × 20/1, 2 × 2, 20000 રૂપિયા. કેટલા રૂપિયા થાય? 20000 રૂપિયા, બરાબર છે મિત્રો. ત્યારબાદ એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ. તો મિત્રો, લંબચોરસની પરિમિતિ શોધી અને
दाखलो गणवानो जोवाड़ दऊं तमने एक दाखलो जोई आपणे जोईए प्रश्न 14 लंबचोरस बगीचानी लंबाई 175 मीटर एटली छे 175 मीटर एटले के लंबाई 175 मीटर पहोळाई 125 मीटर तेनी पड़ते वाड़ करवानो खर्च रुपया प्रति 12 मीटर ना दरे जोईए तो आपणे शुं शोधवुं पड़े लंबचोरस बागनी परिमिति लंबचोरस बागनी परिमिति बराबर 2 काउंसमां लंबाई वत्ता पहोळाई 2 काउंसमां 175 वत्ता 125 175 અને 125 300 600 મીટર 1 મીટરના ખર્ચ બરાબર 12 રૂપિયા તો 600 મીટરનો ખર્ચ કેટલો 600 ગુણ્યા 12 છેદમાં 1 12 છંગ 72 7200 રૂપિયા કેટલો થાય 7200 રૂપિયા વાડ કરવાનો ખર્ચ થાય તો આ જ રીતે આપણે દાખલા ગણી શકીએ બરાબર છે મિત્રો હવે એક સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે તેની બાજુનુંમાં 75 મીટર બુલબુલ એક લંબચોરસની આ ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને 45 મીટર તો કોણ ઓછું અંતર દોડે છે તો બંનેની પરિમિતિ શોધી અને તમે શોધી શકો બરાબર છે મિત્રો અને જે અહીંયા આકૃતિ દેખાય છે એ આકૃતિની પરિમિતિ પણ તમારે શોધવાની રહેશે બરાબર છે